નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023 વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023 અંતર્ગત ગુજરાતના 10 મોટા શહેરોમાં રહેવા તથા જમવાની તદ્દન મફત સુવિધા મળવા પાત્ર થાય છે. તો આમ મિત્રો, જો તમે પણ હોસ્ટેલમાં રહેવા માગતા હોય તો એકદમ ફ્રીમાં રહેવા જમવાનું મળવા પાત્ર થાય છે. તો સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023ની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માગતા હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીએ કે આ સમરસ હોસ્ટેલ શું છે. તો મિત્રો, સમરસ હોસ્ટેલ એ રાજ્ય સરકારની એવી છાત્રાલય છે કે જેમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રહેવા તથા જમવાનું એકદમ મફતમાં એટલે કે ફ્રીમાં આપવામાં આવે છે, અને આ હોસ્ટેલમાં છે તે મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. તો મિત્રો, આ પ્રમાણે સમરસ હોસ્ટેલમાં રહેવા તથા જમવાનું તદ્દન ફ્રીમાં મળવાપાત્ર થાય છે અને મેરિટના ધોરણે પ્રવેશ મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે આ હોસ્ટેલમાં કોને કોને પ્રવેશ મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આ હોસ્ટેલમાં SC, ST, OBC અને EWS કેટેગરીના વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓને પ્રવેશ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આગળ જોઈએ કે પ્રવેશ માટેની લાયકાત શું. તો મિત્રો, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે ધોરણ 12માં 50% કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ અરજી કરી શકશે, અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે સ્નાતકમાં 50% કે તેથી વધુ ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ પ્રવેશ માટેની અરજી કરી શકશે અને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ જે સમરસ છાત્રાલયો છે તેમાં પ્રવેશની ટકાવારી કઈ રીતે નક્કી થયેલી છે. તો તેના માટેનું અહીંયા આપણે કોષ્ટક જોઈ લઈએ જે પરિપત્રમાં આપવામાં આવેલું છે. તો તેમાં ક્રમ નંબર 1 ઉપર જોઈએ કે મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી ડિપ્લોમા, ફાર્મસી, આયુર્વેદિક, NID, NIFT, ડેન્ટલ, હોમિયોપેથિક જેવા સ્નાતક કક્ષાના અન્ય તમામ અભ્યાસક્રમો માટે 30% અનામત રહેશે. એટલે કે કોઈ એક સમરસ છાત્રાલય છે તેમાં 100ની સંખ્યા હોય તો તેમાંથી 30 વિદ્યાર્થીઓની સંખ્યા કે જેઓએ આ પ્રકારનો જે અભ્યાસક્રમ સિલેક્ટ કરેલો હોય તેમને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, ક્રમ નંબર 2 ઉપર જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએટ તથા તેના ઉપરના અભ્યાસક્રમો જેમાં MA, MCOM, MSc, MBA, MSW, MCA, MLW, MED, MPhil, PhD જેવા અન્ય તમામ અભ્યાસક્રમો છે તેના માટે પણ 30% અનામત છે. તો મિત્રો, આપણે આગળ જોયું તે મુજબ જો કોઈ હોસ્ટેલમાં 100ની સંખ્યા હોય તો તેમાં જે ક્રમ નંબર 1ના જે અભ્યાસક્રમ છે તેના માટે 30 અનામત રાખવામાં આવેલ છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટમાં અહીંયા આપણે ક્રમ નંબર 2 ઉપર જોયા તે મુજબના અભ્યાસક્રમવાળા વિદ્યાર્થીઓની માટે પણ 30% અનામત રાખેલી છે. તો આમ 100માંથી 30+30 એટલે કે 60% જતા રહ્યા, પાછળ વધ્યા 40%. તો ક્રમ નંબર 3 ઉપર જોઈએ જે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો છે. તો ક્રમ નંબર 3માં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, BBA, BCA, BEd, LLB જેવા અન્ય તમામ અભ્યાસક્રમો માટે તથા સ્પીપામાં UPSC પરીક્ષાની તાલીમના અભ્યાસક્રમો છે તેના માટે 40% અનામત રાખવામાં આવેલી છે. તો આ પ્રમાણે જે અભ્યાસક્રમ મુજબ અનામત કેટેગરી રાખવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈ લઈએ કે કેટેગરી વાઇઝ અનામત કઈ રીતની રહેશે. તો કેટેગરી વાઇઝ અનામત આ પ્રમાણે છે. તો આ છાત્રાલયમાં જેમ ખાતા દીઠ એટલે કે અભ્યાસક્રમ દીઠ મુકરર કરેલ પ્રવેશની ટકાવારીને ધ્યાને લઈ અને નીચે મુજબની પેટર્ન પ્રમાણે પ્રવેશ આપવાની કાર્યવાહી કરવાની રહેશે. તો તેમાં આપણે જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે OBC માટે 45% અનામત રહેશે, જ્યારે અનુસૂચિત જાતિ માટે
કુલ મળી અને 15% અનામત રહેશે। આ ઉપરાંત મિત્રો અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો હોય તેમના માટે કુલ મળી અને 30% અનામત રહેશે તથા આર્થિક રીતે જે પછાત વર્ગ એટલે કે ઈબીસીના કેટેગરીના જે વિદ્યાર્થીઓ હોય તેમના માટે 10% અનામત રહેશે। તો આ પ્રમાણે મિત્રો કેટેગરી વાઇઝ અનામત રહેશે। આ ઉપરાંત આપણે આગળ જોયું તે મુજબ જે અભ્યાસક્રમ મુજબ અનામત છે તેમાં આ કેટેગરી વાઇઝ અનામત મળવાપાત્ર થાય છે। વધુમાં આપણે જોઈએ કે અનુસૂચિત જાતિના 15% લેખે વિદ્યાર્થીઓ ન મળે તો પ્રથમ અનુસૂચિત જનજાતિના અને તે પછી પણ જો ખાલી રહે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવાનો રહેશે। તેમજ જો અનુસૂચિત જનજાતિના 30% વિદ્યાર્થીઓ ન મળે તો પ્રથમ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને તે પછી પણ જો ખાલી રહે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવાના રહેશે। અને તે જ મુજબ જો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના 45% લેખે વિદ્યાર્થી ન મળે તો પ્રથમ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને તે પછી પણ જો ખાલી રહે તો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવાનો રહેશે। તો આ પ્રમાણે કેટેગરી વાઇઝ અનામત રાખવામાં આવેલી છે। આ ઉપરાંત મિત્રો આપણે આગળ જોઈએ કે જાતિવાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે અનામત જગ્યાઓ છે તે પૈકી 3% વિકલાંગ વિદ્યાર્થીઓ માટે અનામત રહેશે, 2% છે તે વિધવાના બાળકો હોય તેમના માટે અનામત રહેશે અને 1% છે તે અનાથ વિદ્યાર્થીઓ માટે અનામત આપવાની રહેશે। તો આ પ્રમાણે અભ્યાસક્રમ વાઇઝ કેટેગરી વાઇઝ અને જે અન્ય અનામત છે તે પ્રમાણે અનામત મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે પ્રવેશની પ્રક્રિયા કઈ રીતે થશે। તો મિત્રો સૌથી પહેલાં આ અંગેના જે ઓનલાઈન ફોર્મ છે તે ફોર્મ ભરાશે અને ત્યાર પછી તે ફોર્મના આધારે પ્રોવિઝનલ મેરિટ જાહેર કરવામાં આવશે અને મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને છે તે SMS તથા ઈમેલથી જાણ કરવામાં આવશે અને આવા વિદ્યાર્થીઓના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેનું વેરિફિકેશન કરવામાં આવશે અને મેરિટ મુજબ તેમાં પ્રવેશ આપવામાં આવશે। આ ઉપરાંત મિત્રો જે છાત્રાલયના જૂના વિદ્યાર્થીઓ હોય તો તેઓએ પણ પ્રવેશ ચાલુ રાખવા માટે નવેસરથી અરજી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ છાત્રાલયમાં એડમિશન લેવા માટે આવકની મર્યાદા શું। તો મિત્રો વાર્ષિક 6 લાખ રૂપિયાની આવક મર્યાદા છે। 6 લાખ રૂપિયા કરતાં વધુ આવક હોય તો તેમને આ જે છાત્રાલય છે તેમાં પ્રવેશ મળવાપાત્ર થશે નહીં। આ ઉપરાંત મિત્રો જે વિદ્યાર્થીનીઓ હોય તેમના માટે આવક મર્યાદા લાગુ પડશે નહીં, તેમને કોઈ પણ આવક મર્યાદાનો બાદ નડશે નહીં। અને ત્યારબાદ આપણે ઉંમર મર્યાદા જોઈ લઈએ તો વધુમાં વધુ 25 વર્ષની વય હોય તેઓને પ્રવેશ મળવાપાત્ર થશે, તેથી વધુ વય હોય તો તેમને પ્રવેશ નહીં મળે અને 1 જુલાઈએ ઉંમરની ગણતરી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ જે હોસ્ટેલ છે તે ક્યાં ક્યાં આવેલી છે। તો મિત્રો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, ભુજ અને પાટણ એમ ગુજરાતના અલગ અલગ 10 જે મોટા શહેરો છે ત્યાં આ સમરસ હોસ્ટેલો આવેલી છે। અને ત્યાંની જો કોઈ કોલેજ અથવા તો સંસ્થામાં તમે અભ્યાસ કરવા માગતા હોય તો આ હોસ્ટેલમાં તમે એડમિશન લઈ અને ત્યાં તમે અભ્યાસ કરી શકો છો। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ હોસ્ટેલમાં જે સ્થાનિક રહેવાસી માટેની કેટલીક સૂચનાઓ છે કે છાત્રાલય જે સ્થળે આવેલું હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં, પરંતુ જેઓ સ્લમ, કાચા મકાન, ઝૂંપડપટ્ટી, તંબુ વસાહત, ગંદા વિસ્તારમાં રહેતા હોય તો તેવા ગરીબ સ્થાનિક વિદ્યાર્થીઓ છે તે પ્રવેશ માટે અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે આની માટે જે અરજી કરવાનો સમયગાળો શું છે। તો મિત્રો અરજી કરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 25/6/2023 છે અને અરજી કરવા માટે તમારે samras.gujarat.gov.inની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। તો મિત્રો જે આ વેબસાઇટ છે તે વેબસાઇટની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમે વેબસાઇટ ખોલશો એટલે આ પ્રમાણેનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી, તો આ પ્રમાણેનું પેજ તમને જોવા મળી જશે।
અને આ જે અરજી કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તથા ઓનલાઈન અરજી કેવી રીતે કરવું તેના માટેના અલગથી આપણે વિડીયો બનાવી અને પોસ્ટ કરીશું, જેથી કરી અને આપને ખ્યાલ આવે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય। આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા જોઈ લઈએ કે આ ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવા શું છે, એટલે કે આપણે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। તો મિત્રો છેલ્લી પરીક્ષાની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC, જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અને અરજદારનું આધાર કાર્ડ છે, એટલા ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન અપલોડ કરવા માટે જરૂર પડશે। આ ઉપરાંત મિત્રો આપણે તમને બતાવી દઈએ કે અહીંયા જે સમરસ છાત્રાલયમાં છાત્ર અને છાત્રાઓએ પાડવાના જે નિયમો છે તે નિયમો પણ અહીંયા આપવામાં આવેલા છે। તો આ PDF છે તેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશું। તો અહીંયા જે નિયમો પાડવાના થાય છે તે નિયમો આપવામાં આવેલા છે, તો આ PDF હું સ્ક્રોલ કરી અને તમને બતાવું છું, તો તમે તેને વિડીયોને પોઝ કરી અને આ વાંચી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાંથી આને ડાઉનલોડ કરી અને વિગતવાર તમે વાંચી શકો છો। ઘણી બધી સૂચનાઓ હોય, આપણે વિડીયો લાંબો ન થાય તે માટે વિગતવાર આમાં ડીપમાં જતા નથી, તો આ પ્રમાણેની ઘણી બધી સૂચનાઓ છે તે નિયમોનું તમારે પાલન કરવાનું થાય છે। તો આમ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ જે નિયમો છે તે ટોટલ 1 થી લઈ 40 સુધીના ક્રમ આપવામાં આવેલા છે, તો આ પ્રમાણેના નિયમોનું પાલન તમારે કરવાનું થાય છે। આ ઉપરાંત મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા આ જાહેરાત આપવામાં આવેલ છે, સમરસ છાત્રાલય પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત। કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી samras.gujarat.gov.in વેબસાઇટ ઉપર તારીખ 25/6/2023 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો આ પ્રમાણે મિત્રો જે ચાલુ વર્ષે એડમિશન માટેની જાહેરાત છે તે જાહેરાત આવી ગયેલી છે અને 25/6/2023 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકાશે, તો આ આખી જાહેરાત પણ તમે જોઈ શકો છો। તો આ પ્રમાણેની જે જાહેરાત છે તે આવેલી છે અને આ જાહેરાતની લિંક પણ આપણે નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડાઉનલોડ કરી અને વિગતવાર વાંચી શકો છો। તો મિત્રો આશા રાખું કે સમરસ છાત્રાલય પ્રવેશ 2023 અંતર્ગત વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે, તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।